રાજકોટના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને અને ખેડૂતોને પિયત માટે પાણી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આપેલા વચન મુજબ પિયત માટે પાણી છોડવા માટે ચાર લાખથી વધુની રકમ આપી હતી ખેડૂતોની જગ્યાએ ધારાસભ્ય દર વર્ષે આ પ્રકારે પાણી છોડવા માટે રકમ આપશે અને રકમ જે હશે તેના કારણે આજે સિંચાઈ વિભાગે ભાદર ડેમના દરવાજા ખોલ્યા હતા જેને લઈને એકસો પચાસ ગામના ખેડૂતોની સોળ હજાર વીઘા લાભ મળશે ભાદરબે સિંચાઈ યોજનામાંથી ઉપલેટા ધોરાજી કુતિયાણા જેના ખેડૂતોને મહત્તમ સિંચાઈનો લાભ મળી રહે તે અન્વયે કુતિયાણાના શ્રી કાંધલભાઈ જાડેજા દ્વારા નિયત સિંચાઈના પૈસાઓ ભરી નદી વાટી પાણી છોડવામાં આવેલ છે જેમાં સોળ હજાર ક્યુસેક અંદાજે પાણી છોડવામાં આવે ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવે છે જે જેના સિંચાઈમાં મહત્તમ ખેડૂતોને લાભ મળશે અમારા ધારાસભ્ય કુતિયાણા રાણાવા મત વિસ્તારના કાંતલભાઈ શરમણભાઈ જાડેજાએ ચૂંટણીની અંદર એક વચન આપેલું કે જ્યારે પણ ખેડૂતભાઈઓને પાણીની જરૂર હશે ત્યારે હું તમને પાણી છોડાવી આપીશ અને એકસો બ્યાસી ધારાસભ્ય જે ગુજરાતમાં છે તેમાં એક જ એવા ધારાસભ્ય કે પોતાના સ્વખર્તે ખેડૂતભાઈઓ માટે પાણી છોડાવે છે અને આ ત્રણ જિલ્લાના ધારાસભ્યોને વિસ્તારમાં ફાયદો થાય છે રાજકોટ જિલ્લાનું આનો ધોરાજી ઉપલેટા ગામ આવે જૂનાગઢ જિલ્લાનું બાટવા માણાવદર આવે પોરબંદર જિલ્લાનું કુતિયાણા રાણાવા પોરબંદર અને માંગરોળ આવે તો આ બાબતે ધારાસભ્યએ પૈસા ખુદે ભરી ચાર લાખ વીસ હજાર અને આ પાણી છોડાવેલા આ પાણીનો સોળ હજાર એક્ટર જમીન જેવાનો લાભ મળશે એ સોળ હજાર એકટર જમીનમાં જે ઉપજ થાય એમાં ખેત ખેતમજૂર છે અને ખેતમજૂરીનો લાભ મળશે આ બાબતે જે મૂંગા પશુ નો પણ કાંધલભાઈ ને આશીર્વાદ મળે ખેડૂતભાઈ ને પણ આશીર્વાદ મળે છે કોરોના મહામારી ના વમણ સપડાયેલા વિશ્વમાં કોરોના